देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल ना जय भगवान। मित्रों आज एक जीवनलक्षी बात मारे करवी छे अने सनातन सिद्धांत ज्ञान नो पायो जेनाथी जे जाण्या पछी मित्रों आ संसारना बधा ज भौतिक दुखों नो अंत आई जाए। बे ज अज्ञान छे मारा अने तमारा जीवन में। पहेलू अज्ञान के हूँ कोण छू। मित्रों गीतानी अंदर पण कृष्ण भगवाने कहेवू पड्युं अर्जुन ने कि अर्जुन तू शाश्वत अविनाशी एवो 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 आत्मा छे अने ए आत्मा जे छे ये अविनाशी छे। मित्रों कापी ना सकाय अने पलाड़ी ना सकाय भीजवी ना सकाय तू परमानंद छू। एटले गीता में कृष्ण भगवाने कहेवू पड्युं कि अर्जुन आ बधा जे राजाओ छे तू अने हूँ भूतकाळ में हता अत्यारे छीए अने अनंत काळ सुधी रहीशुं। मित्रों मारुं तमारुं जे स्वरूप छे ने ए हाड मांस अने चामडानुं जे आ शरीर छे ने ए शरीर ए मारुं स्वरूप नथी। आ शरीर ने तो आ समाजे जन्म पछी मनहरभाई एवुं नाम आप्युं ए तो एक दुकाननुं पाट्युं छे। मित्रों बजारमां हजारो दुकानो होय पण दरेक दुकानने ओळखवा माटे कहेवाय तो दुकानो पण एनी आइडेंटिटी दरेकने नाम आपवुं पड़े। एवी रीते मने तमने समाजमां नाम मळ्युं छे मनहर भाई कमलेश भाई चंदू भाई मगन भाई छगन भाई आ बधा जे नाम मळ्या छे ए नाम तो आ शरीर ने ओळखवा माटेनुं एक पાટિયું છે। મિત્રો બાકી જો આ શરીર એ મારું સ્વરૂપ હોય અને હું જ શરીર હોઉં હું જ મનહર ભાઈ હોઉં તો જ્યારે આ શ્વાસ બંધ થઈ જાય ને ચાર જણના ખભે ઊંચકી અને આ ખોડિયાને તો બાળી નાખવામાં આવે તો બાળી નાખ્યા પછી ખલાસ થઈ ગયા મનહર ભાઈ તો જન્મ કોનો? મિત્રો બાળક જન્મે છે તો એ આવ્યું કઈથી? જો આ શરીર મારું સ્વરૂપ હોય તો શરીર તો ખલાસ થઈ જાય છે તો પુનર્જન્મનો સિદ્ધાંત ખોટો સાબિત થાય, કર્મનો સિદ્ધાંત ખોટો સાબિત થાય। મિત્રો આપણા જીવનમાં એક માણસને સુખ ભોગવે છે એક માણસ દુઃખ ભોગવે છે। સુખ દુઃખ જે મળે છે પાપ પુણ્ય બધું ખોટું સાબિત થઈ જાય। મિત્રો મૃત્યુનો ડર કાઢવો હોય તો પોતાના સ્વરૂપને પહેલાં તો સમજી લેવું પડે કે હું કોણ છું અને હું કોણ છું જાણ્યા પછી હું એટલે હું પરમેનન્ટ ચૈતન્ય સ્વરૂપ મૃત્યુ સમયે આ શરીરમાંથી નીકળી જનારું એક ચેતન તત્વ આ જેને આત્મા કહે છે એ ચેતન તત્વ હું છું। મિત્રો મૃત્યુ એ બીજું કશું નથી એક ઊંઘ છે। રાત્રે આપણે ઊંઘી ગયા અને 6-7 કલાકની ઊંઘ લઈને આપણે જાગ્યા આખી રાત પસાર થઈ ગઈ। રાતમાં શું થયું 7 કલાકમાં શું થયું આપણને કશી ખબર નથી હોતી। બસ એવી રીતે મૃત્યુ એક ઊંઘ છે। મિત્રો એક ઊંઘ લઈ લીધી અને જેવી આંખ ખુલી એટલે બીજી દુનિયામાં બીજા મા બાપ બીજા ભાઈ બહેન બીજી પત્ની બીજા બાળકો બીજી જિંદગી ચાલુ થઈ જાય છે। બે જિંદગી વચ્ચેની ઊંઘ એનું નામ મૃત્યુ। જેવી રીતે બે દિવસ વચ્ચેની રાત્રિ હોય છે બે દિવસ વચ્ચેની રાત્રિની મારીને તમારી ઊંઘ એવી રીતે બે જન્મ વચ્ચેની ઊંઘ એનું નામ મૃત્યુ। આપણે રાતે ઊંઘી જઈએ છીએ તો સવારે ઊભા થઈએ છીએ ત્યારે એના એ જ હોઈએ છીએ। એવી રીતે મારું તમારું જે અસ્તિત્વ છે ચૈતન્ય સ્વરૂપ આત્મા સ્વરૂપ એ તો પરમેનન્ટ છે। મિત્રો આવા તો હજારો નામ હજારો અવતારમાં જુદા જુદા નામ મળ્યા હોય, કોઈ અવતારમાં મનહરભાઈ કોઈ છગનભાઈ મગનભાઈ બધા નામ મળ્યા હોય એ તો ટેમ્પરરી છે, તો ખલાસ થઈ જાય છે। આ શ્વાસ બંધ થઈ જાય ને એની સાથે આ મનહરભાઈ ખલાસ થઈ જાય, પણ જે પરમેનન્ટ છે એ આત્મા છે। ગીતામાં અવિનાશી આત્માની વાત કરી, હું પરમેનન્ટ છું નોટ ટેમ્પરરી, હું પરમેનન્ટ છું ચેતન સ્વરૂપ આત્મા છું। આવું જ્યારે સમજાઈ જશે અને ચેતન જે ટેમ્પર પરમેનન્ટ હોય એનું મૃત્યુ ના હોય કોઈ દિવસ, આ મૃત્યુ શરીરનું થાય છે મારું મૃત્યુ નહીં, આ એક ખુમારી ઊભી થાય ને તો મારા ને તમારામાંથી જે મૃત્યુનો ડર છે ને એ મૃત્યુનો ડર નીકળી જાય મિત્રો। અને બીજું અજ્ઞાન છે આ શરીરને કોણ ચલાવે છે? મિત્રો નરસિંહ મહેતાએ કહેવું પડ્યું કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાણતાને। કુદરત કરે છે, આપણે જન્મ લીધો તો જન્મ આપ્યો કોને? મા બાપ આપણે પસંદ કર્યા? ઘર આપણે પસંદ કર્યું? ના, નો ચોઈસ,
કુદરતે જે ઘેર જન્મ આપ્યો એ ઘેર આપણે જન્મ લેવો પડ્યો આપણા કર્મના આધારે, એમાં આપણી સ્વતંત્રતા નથી. એક એક બુંદમાંથી આવડું મોટું શરીર બન્યું, મગજ બન્યું, ખોપરી બની, ફેફસા બન્યા, આખી આખી મિકેનિઝમ તૈયાર થઈ. મેં તૈયાર કરી ના, કુદરતે તૈયાર કરી. 5 કિલોનું શરીર 50 કિલોનું બન્યું કેવી રીતે? તો એના માટે હવા, પાણી, ખોરાક કોના? મારા તમારા, કુદરતના. મિત્રો, શ્વાસ કોણ લે છે? શ્વાસ હું લઉં છું? ના, શ્વાસ હું લેતો હોઉં તો રાત્રે જ્યારે હું ઊંઘી જાઉં છું ત્યારે શ્વાસ બંધ થઈ જવા જોઈએ, પણ રાતે ઊંઘમાં શ્વાસ ચાલુ રહેશે. એનો અર્થ કે કોઈ બીજી શક્તિ જેને કુદરત કહેવામાં આવે છે એ કુદરત શ્વાસ લેવડાવે છે મિત્રો. અને મારા ને તમારા શ્વાસ બંધ થઈ જાય છે, નથી મરવું છતાંય મરી જવું પડે છે, અને શ્વાસ બંધ કરી દે છે એ કુદરત કહે છે કે શ્વાસ અમે બંધ કરીએ છીએ. અને એટલું નહીં, જન્મથી મૃત્યુ સુધી કર્મના સંજોગો પાપ પુણ્યને આધારે સપ્લાય કોણ કરે છે? તો કુદરત કહે છે સંજોગો અમે સપ્લાય કરીએ છીએ. આ દુનિયાનો જીવ માત્ર સુખને કોળે છે, કોઈને દુઃખ પસંદ નથી, છતાંય મારીને તમારી સામે ના ગમતા સંજોગો, દુઃખના સંજોગો આવે છે, એ સંજોગો કુદરત કે જ અમે મોકલીએ છીએ. સાહેબ, એ મારા હાથમાં હોય ને તો આ દુનિયામાં ના ગમતો સંજોગ કોઈ પસંદ જ ના કરે. જો મારા હાથમાં એ હોય તો મિત્રો મને કેન્સર કેમ થાય છે? કેન્સર મને પસંદ નથી, હું ધંધો ચલાવું છું, ધંધો નફો કરવા માટે ચલાવું છું, છતાંય ખોટ કેમ જાય છે? ખોટ મને પસંદ નથી. મારો જવાન જોત પુત્ર 25-30 વર્ષની ઉંમરે મરી જાય છે, મને પસંદ નથી છતાંય મરી જાય છે. મને ઘડપણ પસંદ નથી છતાંય ઘડપણ આવે છે. આ ના ગમતા સંજોગો મારી સામે આવીને ઊભા રહે છે. કુદરત કહે છે કે સંજોગો, ગીતામાં 5 સંજોગો કયા? એ 5 સંજોગો ભેગા થાય ત્યારે મિત્રો એ કર્મ સિદ્ધ થાય. અને એ 5 સંજોગો ભેગા થાય તે સંજોગોને કુદરત કહે છે કે તારા પાપ પુણ્ય આધારે અમે મોકલીએ છીએ. જ્યારે તારા પુણ્યનો ઉદય હોય ત્યારે અમે 16 સંજોગો મોકલીએ છીએ, અને તારા પાપનો ઉદય હોય ત્યારે 16 સંજોગો એટલે કે દુઃખના સંજોગો મોકલીએ છીએ. એટલે જન્મથી મૃત્યુ સુધી મારી ને તમારી સ્વતંત્રતા નથી, કારણ કે એક જન્મથી મૃત્યુ સુધી જે કંઈ પાપ પુણ્યને આધારે સુખ દુઃખના સંજોગો આવે છે ને એ મિત્રો કર્મ ફળ છે. આપણે જેવી એક્ઝામ આપી છે એવું રિઝલ્ટ આવે છે, અને રિઝલ્ટમાં આપણી સ્વતંત્રતા ના હોય. આપણે જેવું બીજ રોપ્યું છે એવું ફળ આવે છે. એ તો બીજમાં આપણી રોપવામાં સ્વતંત્રતા હોય, ફળમાં સ્વતંત્રતા ના હોય. એ તો ગોટલો રોપ્યો હોય તો કેરીઓ ખાવા મળે અને બાવળીઓ રોપ્યો હોય તો કોંટા ખાવા મળે. રોપવામાં સ્વતંત્રતા છે. કુદરત કહે છે કે એક વખત ત્યાં આંબો રોપી દીધો, ગોટલો રોપી દીધો, પછી અમારા પર આવી જાય, કોમ્પ્યુટરમાં ફીડ થઈ ગયું, અને પછી તો આંબો જ ઉગવાનો છે ને કેરીઓ જ લાગવાની છે. તો તારે રોપતી વખતે વિચાર કરવો હતો કે મારે બાવળીઓ રોપવો હતો કે આંબો રોપવો હતો. એમ કુદરત કહે છે કે જ્યારે તે ભાવ બીજ નાખ્યું, કર્મ બીજ નાખ્યું, એક વખત બીજ નાખી દીધું અને એ બીજ નાખ્યા પછી અમારા કંટ્રોલમાં આવી જાય છે. પછી કેવું ફળ આપવું એ કુદરત કે અમારા હાથમાં છે. અને ફળ આવે ત્યારે પછી રડવા બેસીએ છીએ, ત્યારે કુદરત કહે છે બીજ નાખ્યું ત્યારે ભાઈ વિચાર કરવો હતો ને. એટલે મારો કહેવાનો ભાવાર્થ કે મિત્રો, જન્મથી મૃત્યુ સુધીના જે કંઈ સુખ દુઃખના સંજોગો મને ને તમને ભેગા થાય છે એ આપણા જ પાપ પુણ્યના આધારે કુદરત ભેગા કરે છે, અને આપણે પછી રડવા બેસીએ છીએ. એટલે આ બીજું અજ્ઞાન કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતાને. મારા હાથમાં કઈ સત્તા છે મિત્રો? મારા હાથમાં ભાવ સત્તા છે, ક્રિયા સત્તા નથી. હા, હું ક્રિયા કરું, એ ક્રિયા પ્રમાણે ફળ મળે કે ના મળે એ મારા હાથમાં નથી. એટલે ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું, કર્મણ્યવાધિકારસ્તુ મા ફલેષુ કદાચન. અર્જુન, કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળમાં કદી તારો અધિકાર નથી. કઈ જાગવાની જરૂર છે એ મિત્રો આવતા વિડીયોમાં આપણે વાત કરીશું કે બીજ કઈ પડે છે અને કઈ જાગવાની જરૂર છે એ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને વાત કરી છે. અને મિત્રો ફરી કહું છું કે સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ કમલેશાનંદજી પણ બૂમો પાડીને કહે છે કે આ દુનિયામાં આજ સુધી એક પણ માણસ એવો જન્મ્યો નથી અને ભવિષ્યમાં જન્મવાનો નથી કે જેને શ્વાસ લેવાની પણ સંપૂર્ણ સ્વતંત્ર સત્તા હોય. મિત્રો, પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે એ જ હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ.